પાટણ જિલ્લામાં હારીજ ચાણસમાં પાટણ જિલ્લાના તમામ પાલિકા વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પાટણમાં પોલીસ દ્વારા આજથી ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે બાજ નજર. શહેરમાં લોકડાઉન હોવા છતાં પ્રચારમાં કામ વગર ફરતા એકત્ર થતા લોકો ઉપર ડ્રોન દ્વારા રાખવામાં આવશે બાજ નજર. લટાર મારવા તેમજ મહોલ્લા સોસાયટી વિસ્તારમાં ભેગા થતા હોવાને કારણે હવે પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. તેમજ કલમ 144નો લોકો કરી રહ્યા છે ભંગ, તેઓ પર નજર રાખવા ડ્રોનના સહારો લેવો પડ્યો છે. જો કોઈપણ વિસ્તારમાં લોકો ભેગા થતા નજરે ચડશે તો તેવામાં તેમના પર કરવામાં આવશે કાર્યવાહી. જે લોકડાઉનની પરિસ્થિતિ જે ચાલુ છે એ જોતા લોકોમાં હજી જાગૃતતા આવી નથી અને ક્યાંક ને લોકો આ વસ્તુને માની નથી રહ્યા. ખાસ કરીને જે સોસાયટી વિસ્તારો છે, સોસાયટી વિસ્તારોમાં લોકો પોતાની સોસાયટી બંધ કરી દે છે પરંતુ અંદરનો જે કોમન પ્લોટ છે તે વિસ્તારમાં લોકો ભેગા થાય છે અને ત્યાં ગપ્પાબાજી કરે છે. આ સિવાય કેટલીક જગ્યાએ જોવા મળ્યું છે કે લોકો ક્રિકેટ રમે છે કે બીજી કોઈ રમતો બી એકસાથે રમે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ જાળવતા નથી. આને લઈને અમે ડ્રોન કેમેરાનો ઉપયોગ સ્ટાર્ટ કર્યો છે. જે જગ્યાએ પોલીસ અંદરને ભાગે જઈ શકતી નથી ત્યાં ડ્રોન કેમેરાને મોકલવામાં આવશે, તેનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટોશૂટ કરવામાં આવશે અને આવા તમામ વ્યક્તિઓ કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી રહ્યા તેની ઉપર 188 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં અમે રાધનપુર, સિદ્ધપુર, પાટણ સિટીમાં 2, ચાણસમાં અને હારીજમાં સ્ટાર્ટ કરાવેલા છે. પ્રયત્ન કરી રહ્યા છીએ કે હજી વધારે ડ્રોન કેમેરા અમે મેળવીએ અને આને વધારે ને વધારે ઇફેક્ટિવ બનાવીએ.